આ વિડિયોમાં આપણે ડિસ્ક બ્રેકના ભાગોને કઈ રીતે બદલવા તે શીખીશું. ડિસ્ક બ્રેકના ભાગોના કરેક્ટ ઇન્સ્ટોલેશન માટે અહીં દર્શાવેલ ટૂલ્સની જરૂર પડે છે. પિસ્ટન રિટ્રેક્ટિંગ ટૂલ, ડાયલ ઇન્ડિકેટર સપોર્ટ અને મેગ્નેટિક સ્ટેન્ડ, ટોર્ક રેન્ચ અને અન્ય સ્ટાન્ડર્ડ ટૂલ્સ. કાર જ્યારે લિફ્ટ કરેલી હોય ત્યારે વ્હીલ બેરિંગની સાથે સાથે સ્ટિયરિંગ સિસ્ટમના બધા ભાગો પણ ચેક કરો. કોઈપણ પ્રકારની લૂઝનેસને એડજસ્ટમેન્ટ કે રિપ્લેસમેન્ટ કરીને દૂર કરવું. સૌ પ્રથમ વ્હીલ અલગ કરો. બાહ્ય નિરીક્ષણ વડે શોધી શકાતી ખામીઓ શોધવા માટે એક્સલને ફરાવી સસ્પેન્શન અને બ્રેકિંગ સિસ્ટમનું બાહ્ય નિરીક્ષણ કરો. બીજી વસ્તુઓની સાથે સાથે જોઇન્ટ્સના ડસ્ટ કવર્સ અને બ્રેક હોઝીસની કન્ડિશન પણ ચેક કરો. બ્રેક હોઝીસ ઉષ્ણતાના તણાવ અને પર્યાવરણીય અસરને લીધે વિસ્તરણ પામે છે અને નબળી બને છે. આને કારણે બ્રેક કેલિપર સુધી જતા દબાણમાં ઘટાડો થાય છે અને બ્રેકિંગ પ્રક્રિયા નબળી અને યથાર્થ રૂપે બિનઅસરકારક બની શકે છે. અલગ અલગ વાહનોમાં બ્રેક હોઝીસને દર 2-5 વર્ષે બદલી નાખવા જોઈએ. 2 બોલ્ટ્સ વડે લાગેલ બ્રેક કેલિપરને ખોલવાનું ચાલુ કરો. ત્યારબાદ બ્રેક પિસ્ટનના ડસ્ટ કવરને કાળજીપૂર્વક ચેક કરો. જો કવર ડેમેજ હોય અથવા બ્રેક પિસ્ટન કટાઈ ગયેલા હોય તો નવા બ્રેક કેલિપર નાખો. બ્રેક કેલિપર ખૂબ જ સંભાળીને એવી રીતે રાખો કે જેથી બ્રેક લાઇન ડેમેજ ન થાય અને બાકીના ભાગોમાં પણ અડચણ ના કરે. કેરિયરને કાઢતા પહેલા બ્રેક પેડ્સને કાઢવા જરૂરી છે. આમ કરવા માટે માઉન્ટિંગ બોલ્ટ્સને દૂર કરો. વ્હીલને કાઢ્યા પછી ડિસ્કને પોતાની જગ્યા પર પકડી રાખતા માઉન્ટિંગ બોલ્ટ્સને ખોલો. ત્યાર પછી વ્હીલ હબ પરથી બ્રેક ડિસ્કને કાળજીપૂર્વક બહાર ખેંચી લો. જો બ્રેક ડિસ્કને બદલવાની જરૂર ના હોય તો વ્હીલ હબ માઉન્ટિંગ ફ્લેંજ અને બ્રેક ડિસ્ક એસેમ્બલી સંપૂર્ણપણે સાફ કરી ડસ્ટ અને કાટ કાઢી નાખવા ખૂબ જ જરૂરી છે. વ્હીલ હબ એક્સલનું રનઆઉટ મેઝરમેન્ટ કરતા પહેલા બધા જ ડસ્ટ અને કાટ દૂર કરવા માટે વ્હીલ હબને સંપૂર્ણપણે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. વ્હીલ હબ એક્સલ રનઆઉટ ચેક કરવા માટે મેગ્નેટિક સ્ટેન્ડ પર લાગેલ ડાયલ ઇન્ડિકેટરનો ઉપયોગ કરો. મેગ્નેટિક સ્ટેન્ડ નિશ્ચિતપણે સ્થિર રહેવું જોઈએ. ડાયલ ઇન્ડિકેટરને હબની ધાર પર મૂકો. ડાયલ ઇન્ડિકેટરને 0 પર સેટ કરી પછી એક્સલ રનઆઉટનું માપ લો અને હબને એક પૂરો આંટો ફરાવો. હવે હબનું મશીનિંગ અને ડિફોર્મેશન ચેક કરવાનો ઉત્તમ સમય છે. એક્સેપ્ટેબલ ટોલરન્સ કાર ઉત્પાદક કંપની નક્કી કરે છે. ખરાબ થયેલું વ્હીલ હબ નવા હબ વડે બદલી નાખવું. કેરિયરને સાફ કરવા માટે એને વાઇસમાં ફિટ કરો. માઉન્ટિંગ સરફેસ અને સ્લાઇડિંગ ગાઇડ્સને સંપૂર્ણપણે સાફ કરો. ધૂળ અને રચકણો બ્રેકિંગ વખતે બ્રેક પેડ્સને જામ કરી શકે છે. બધા કેરિયરના બ્રેક પેડના સંપર્કમાં આવતી સપાટી પર બ્રેક લુબ્રિકન્ટનું પાતળું પડ લગાવવું. બ્રેક પેડની કેરિયરના સંપર્કમાં આવતી સપાટી પર પણ લુબ્રિકન્ટ લગાવો. હવે ગાઈડ પિન કવર્સને રિફિટ કરો અને તેના પર લુબ્રિકન્ટ લગાવો. હવે પછીનો સ્ટેપ છે પિસ્ટનને પાછળ ધકેલવાનો. કવર કાઢીને બ્લીડ સ્ક્રૂને થોડો ઢીલો કરો. પિસ્ટનને પાછળ ધકેલતી વખતે જૂના બ્રેક ફ્લુઇડને નીકળી જવા દો. પિસ્ટનને સંપૂર્ણપણે પાછળ ખેંચવા માટે પિસ્ટન રિટ્રેક્ટિંગ ટૂલનો ઉપયોગ કરો. આમ કરવાથી ખાતરી થશે કે દૂષિત થયેલું ઓઇલ હોલ્સ મારફતે પાછું ન જાય કે જે ABS હાઇડ્રોલિક યુનિટને ડેમેજ કરી શકે છે. હવે નવી બ્રેક ડિસ્ક લગાવવામાં આવશે. બ્રેક ડિસ્કને હબની ચોખ્ખી સપાટ અને ઓઇલ ફ્રી સપાટી પર લગાવો. હવે બ્રેક ડિસ્કને રક્ષણ આપતા માઉન્ટિંગ બોલ્ટ્સ લગાવો. બ્રેક ડિસ્ક એક્સિયલ રનઆઉટ માપવા માટે બ્રેક ડિસ્કને હબ પર પૂરેપૂરી દબાવો. વ્હીલ રિમને બદલે ડિસ્ટન્સ પ્લેટનો પણ ઉપયોગ કરી શકાય છે. વ્હીલ બોલ્ટ્સને ટોર્ક રેન્ચનો ઉપયોગ કરી એક સમાન ટાઇટ કરવા. ડાયલ ઇન્ડિકેટરને બ્રેક ડિસ્કની ધારથી 0.4 ઇંચ પર ગોઠવો.
ડાયલ ઇન્ડિકેટરને 0 પર સેટ કરો. શરૂઆતનો પોઈન્ટ માર્ક કરી મેઝરમેન્ટ ચાલુ કરો. વેન્ટિલેટેડ બ્રેક ડિસ્ક પર મેઝરમેન્ટ બંને બાજુએથી લેવું જોઈએ. ઉત્પાદકની દર્શાવેલ લિમિટ કરતાં બ્રેક ડિસ્ક એક્સલ રનઆઉટ વધારે ન હોવું જોઈએ. ત્યારબાદ કેરિયરને વ્હીલ હબ પર રીઇન્સ્ટોલ કરી શકાય છે. જરૂરી ટાઇટનિંગ ટોર્કની માહિતી મેન્યુઅલમાંથી મળી રહે છે. હવે નવા બ્રેક પેડ લગાવવામાં આવશે. સૌ પ્રથમ બ્રેક પેડના સ્લાઇડર અને પાછળના ભાગ પર ગ્રીસ લગાવો. ત્યારબાદ પેડ્સને કેલિપરમાં લગાવો. હવે બ્રેક કેલિપરને કેરિયર પર લગાવવામાં આવશે. બ્રેક કેલિપરના બોલ્ટ્સને યોગ્ય ટોર્ક વડે ટાઇટ કરવા. હવે બ્રેક હોસને કેલિપર સાથે જોડવામાં આવશે. બ્રેક લાઇનની બીજી બાજુને પણ જોડો અને પાછી ક્લિપમાં લગાવો. ખાતરી કરો કે બ્રેક હોસ ટ્વિસ્ટ પણ ન થઈ હોય અને વાહનના અન્ય ભાગોની સાથે અડતી પણ ના હોય. હવે પછીનો સ્ટેપ છે બ્રેક બ્લીડિંગ પ્રક્રિયા. કોઈપણ હાઇડ્રોલિક ભાગમાં કામ કર્યા પછી હંમેશા બ્રેક બ્લીડિંગ કરવું જોઈએ. જરૂરિયાત મુજબના બ્રેક ફ્લુઇડ્સનો પ્રકાર વાહનની સર્વિસ મેન્યુઅલમાં દર્શાવેલ હોય છે. બ્લીડિંગ કરતી વખતે જરૂરી નિર્દેશોનું અવશ્ય પાલન કરવું. વ્હીલ્સને ફરીથી ફિટ કરતા પહેલા ખાતરી કરી લો કે બ્રેક હોઝીસ બરાબર લાગેલા છે કે નહીં. વ્હીલને લગાવતા પહેલા રીમ અને બ્રેક ડિસ્ક વચ્ચેની કોન્ટેક સરફેસની કન્ડિશન ચેક કરો. જો કોન્ટેક સરફેસ ગંદી હોય, કાટ લાગેલી હોય તો તેને સાફ કરવું જરૂરી છે. વ્હીલ બોલ્ટ્સમાં પણ આમ જ કરવું. વ્હીલને રીફિટ કરો. જેકને પૂરેપૂરો ઉતારી દો, પછી ટોર્ક રેન્ચ વડે બોલ્ટ્સને ટાઇટ કરો. હવે પિસ્ટનને પાછા બ્રેક પેડ સુધી લઈ જવા માટે બ્રેક પેડલને 5-7 વખત દબાવો, નહીં તો પહેલી વખત બ્રેક લગાવતી વખતે પેડલ લાંબે સુધી દબાશે. ત્યારબાદ રિઝર્વરમાં બ્રેક ફ્લુઇડનું લેવલ ચેક કરો. ત્યારબાદ આપણે બ્રેક પેડલ અને ડિસ્કને બેડિંગ ઇન કરવાનું કામ ચાલુ કરી શકીએ છીએ, કે જેથી બ્રેક સિસ્ટમ તેની મહત્તમ કાર્યક્ષમતા સાથે ઓપરેટ થાય. પ્રક્રિયા સરળ છે. વાહનને 50 mph ઝડપે ચલાવો, ત્યારબાદ ધીમે ધીમે 20 mph સુધી લાવો. આ પ્રક્રિયા 5-6 વાર રિપીટ કરો. ત્યારબાદ વ્હીલ બોલ્ટ્સને ફરીથી ચેક કરી જરૂરી ટોર્ક વડે એડજસ્ટ કરો. રીલોડ બ્રેક ટેસ્ટર પર ઓછામાં ઓછા એક વખત તો બ્રેક પરફોર્મન્સ ટેસ્ટ કરવો જ જોઈએ. મેઝરમેન્ટ રિઝલ્ટ પ્રિન્ટ કરી વાહનમાં રાખવા. આમ આ રીતે બ્રેક ડિસ્કના ભાગોને બદલી શકાય છે.